देशना चार राज्यों में भाजपे विजय हासिल करतानी साथे गुजरात में नरेन्द्र मोदी रोड शो साथे भाजपना आगामी विधानसभा चूंटणीनो ब्यूगल फूंकी दीधा छे। तो बीजी तरफ कांग्रेस द्वारा पण कमर कसी देवामां आवी होय तेम दरेक जिला तालुका मथके बैठकनो दौर शुरू कराई चूक्यो छे। भाजपने पेज प्रमुख अने माइक्रो मेनेजमेंट साथे हाईटेक प्रचारनो खूब ज मोटो फायदो मळ्यो छे। त्यारे हवे कांग्रेस पक्ष पण डिजिटल माध्यमथी कार्यकर्ताओने मतदारो सुधी पहोंचवा मैदाने पड़ी गया छे। गीर सोमनाथ जिल्लाना प्रभारी डॉक्टर दिनेश परमानी अध्यक्षतामां रविवारे जिल्ला कांग्रेसना विस्तृत कारोबारी योजाई हती। जिल्लाना धारासभ्यो भगवान बारड, मोहनवाड़ा, विमल चुडासमा, जिल्ला कांग्रेस प्रमुख मनसुख गोहेल, प्रदेश नेता हीराभाई जोटवा सहितना मुख्य आगेवानो सहित बहोळी संख्यामां कार्यकरो उपस्थित रह्या हता। आ तके प्रभारी डॉक्टर दिनेश परमारे कार्यकर्ताओने डिजिटल सभ्य नोंधणीना कार्यने खूब ज गंभीरताथी सफळ रीते पार पाडवा आह्वान करायुं हतुं। प्रभारी डॉक्टर दिनेश परमारे वधुमां जणाव्युं हतुं के गीर सोमनाथ जिल्लो कांग्रेसनो गढ छे। आ जिल्लानो चारेय विधानसभा बैठक कांग्रेसना कब्जामां छे। તેમ મહત્વની વાત તો એ છે કે હિન્દુત્વની વાત કરતા ભાજપના દેશના પ્રથમ જ્યોતિર્લિંગ અને કરોડો હિન્દુની આસ્થાનું પ્રતીક સોમનાથ વિધાનસભાના મતદારો પણ કોંગ્રેસમાં જન વિશ્વાસ મૂકી કોંગ્રેસના ધારાસભ્યને વિજય બનાવી ભાજપની ખોખલી હિન્દુત્વની વાતને જાકારો આપ્યો છે। જિલ્લા કોંગ્રેસ સમિતિની એક બેઠક બોલાવવામાં આવેલી જેમાં નિર્ણય કરવામાં પ્રદેશ સમિતિ તરફથી જે આદેશ આપવામાં આવેલ એ પ્રમાણે નિર્ણય કરવામાં આવેલ કે કોંગ્રેસ પાર્ટીને ડિજિટલ મેમ્બરશિપની ડ્રાઈવ સારી રીતે ચલાવી પેજ પ્રભારી સુધી નક્કી કરી અને કાર્ય કરવામાં આવે એ આ જિલ્લો ગીર સોમનાથ જિલ્લો એ કોંગ્રેસનો ગઢ ગણાય છે અને ચારે ચાર ધારાસભ્ય કોંગ્રેસના ચૂંટાઈને આવ્યા છે અને એક પણ ધારાસભ્ય કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયા નથી એટલે આ જિલ્લો મજબૂત રીતે કોંગ્રેસની સાથે છે અને હજી પણ કોંગ્રેસ વધુને વધુ મજબૂત થાય। યુપીના ઇલેક્શન પછી અમને એમ હતું કે કદાચ કાર્યકરો ડિમોરલાઇઝ થયા હશે પણ આજનો જે ઉત્સાહ જોયા પછી મને પોતાને એમ લાગે છે કે બમણા જોશથી કાર્યકરો તૈયાર થયા છે અને ભારતીય જનતા પાર્ટીને પછાડી અને કોંગ્રેસનું શાસન લાવવા માટે ઠંડગણી રહ્યા છે એવું મને નજરે દેખાય છે। અંદર રામ મંદિર બનાવવા માટે અને બીજા બધા કામકાજ માટે રામરથ યાત્રાઓ કાઢવામાં આવેલી એ પણ સોમનાથથી શરૂ થયેલી। સોમનાથ એ ધાર્મિક મોટું વડું છે, વડું મથક છે અને સ્વયંભૂ ભગવાન શંકર જ્યાં બિરાજમાન છે એવા ધર્મનું નગરી કહી શકાય એવા સોમનાથની અંદર પણ જો ચારે ચાર સીટ કોંગ્રેસની જીતીને આવતી હોય તો એ ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ ધડો લેવો જોઈએ કે બનાવટી હિન્દુત્વના નામે લોકોને કેટલોક સમય છેતરવામાં આવશે। તમે એવા ભાગ્યશાળી છો કે આવા એક્ટિવ, સક્રિય અને દોડધામ કરી શકે એવા પ્રમુખ તમને મળે। સોયનું નાકું બનાવવા માટે જાપાન મોકલવામાં આવતી સોયને આવી પરિસ્થિતિમાંથી ઔદ્યોગિક વિકાસ કરી અને દુનિયાની અંદર ઔદ્યોગિક વિકાસમાં હરણફાળ ભરી છે એમ કહી શકાય। મોટી મોટી લોકો ક્યારેય ભૂલવાના નથી, તમે નામ કર્યું હોય, મદદરૂપ થયા હોય, કોંગ્રેસ પાર્ટી સોયનું નાકું બનાવવા માટે જાપાન મોકલવામાં આવતી સોયને આવી પરિસ્થિતિમાંથી ઔદ્યોગિક વિકાસ કરી અને દુનિયાની અંદર ઔદ્યોગિક વિકાસમાં હરણફાળ બનાવવાનું હોય, ઇલેક્શન કાર્ડ બનાવવાનું હોય, આધાર કાર્ડ બનાવવાનું હોય, જો કોંગ્રેસને મજબૂત કરવી હોય તો લોકોની તકલીફ વખતે કોંગ્રેસે એની પડખે ઉભા રહેવું પડશે અને કામ કરવું પડશે। ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી વહેલી યોજાય તેવી શક્યતાઓ વચ્ચે ભાજપ કોંગ્રેસના આગેવાન કાર્યકરો ચૂંટણી કાર્યમાં લાગી ગયા છે। ત્યારે જોવાનું રહેશે કે આગામી સમયમાં કોંગ્રેસના ગઢ ગણાતો ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા પર ભાજપ કમલ ખીલાવી શકે છે કે કોંગ્રેસનો પંજો યથાવત રહેશે। રાકેશ પરડવાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ગીર સોમનાથ।